नमस्कार। हूँ डॉक्टर रुद्रेश व्यास, विभाग अध्यक्ष मनोविज्ञान, एमटीबी आर्ट्स कॉलेज। आज આપણે વાત કરીશું મનોવિજ્ઞાન વિષયમાં ભવિષ્યની અંદર કયા પ્રકારની કેરિયર એ તમે બનાવી શકો। ઘણા બધા વાલીઓ અને વિદ્યાર્થીઓના આ પ્રશ્ન હોય છે કે જો અમે મનોવિજ્ઞાન વિષય સાથે ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરીએ તો ભવિષ્યમાં કયા પ્રકારની તકો અમને પ્રાપ્ત થઈ શકે। મિત્રો, મારો 25 વર્ષનો કોલેજમાં ભણાવવાનો અનુભવ છે, જેમાં છેલ્લા 5-7 વર્ષથી હું સતત દર અઠવાડિયે એ બાબત નોંધી રહ્યો છું, જોઈ રહ્યો છું અને અનુભવી રહ્યો છું કે જુદા જુદા ક્ષેત્રોની અંદરથી, એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલા હોય, MBA કરેલું હોય, એન્જિનિયરિંગ કરેલું હોય, ફાર્મસી કરેલું હોય, એવા અનેક ક્ષેત્રોની અંદરથી લોકો આવી અને મનોવિજ્ઞાન સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન, ગ્રેજ્યુએશન અથવા તો એવા કોઈ પણ કોર્સિસ, કાઉન્સેલિંગના કોર્સિસ કે એના માટેની પૂછપરછ કરતા હોય છે। જ્યારે 12મા ધોરણ પછી તમારી સમક્ષ કેરિયર પસંદ કરવાનો વિકલ્પ છે, ત્યારે જો તમે મનોવિજ્ઞાન વિષય સાથે ગ્રેજ્યુએશન કરો, પોસ્ટ ગ્રેજ્યુએશન કરો, તો કઈ કેરિયર, કયા કયા ક્ષેત્રોની અંદર તમે બનાવી શકો એના વિશે આપણે વાત કરીશું। મનોવિજ્ઞાન એ માનવ અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે, એટલે જ્યાં જ્યાં માનવી છે ત્યાં ત્યાં એનું વર્તન છે અને ત્યાં ત્યાં મનોવિજ્ઞાન છે। મનોવિજ્ઞાનની શાખાઓની જો આપણે વાત કરીએ તો સામાન્ય મનોવિજ્ઞાન છે, શૈક્ષણિક મનોવિજ્ઞાન છે, બાળ મનોવિજ્ઞાન છે, ચિકિત્સા મનોવિજ્ઞાન છે, અસાધારણ મનોવિજ્ઞાન છે, યુદ્ધનું મનોવિજ્ઞાન છે, સ્ત્રીઓનું મનોવિજ્ઞાન છે, જાતીયતાનું મનોવિજ્ઞાન છે, લગ્ન અને દાંપત્ય જીવનનું મનોવિજ્ઞાન છે, સલાહ મનોવિજ્ઞાન છે। આવી અનેક શાખાઓ, આવી અનેક બ્રાન્ચીસ એ મનોવિજ્ઞાનની છે અને આ બધા જ ક્ષેત્રોની અંદર ભવિષ્યમાં તમે કેરિયર બનાવી શકો। હવે જો જોઈએ તો શાળાઓની આપણે વાત લઈએ तो स्कूलों नी अंदर बाळ मनोविज्ञान है, सलाह मनोविज्ञान है। आ क्षेत्र नी अंदर में जे निष्णात होय ए लोकोने सलाहकार तरीके, कंसल्टंट तरीके काम करवानी तक ए रहेली होय छे। ए प्रमाणे उद्योगोनी जो आपणे वात करीए, इंडस्ट्रियल साइकोलॉजी, ऑर्गेनाइजेशनल बिहेवियर, एमां जो तमे अभ्यास कर्यो होय तो HR डिपार्टमेंट्स जे इंडस्ट्रीजना होय छे एमां કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા, કર્મચારીઓ અને સુપરવાઇઝર્સ એમની વચ્ચેના પ્રશ્નો, એમની જે સમસ્યાઓ છે એને હલ કરવા માટે આવા અનેક પ્રકારના મુદ્દાઓમાં ઉદ્યોગોની અંદર મનોવૈજ્ઞાનિકનું કાર્ય એ હોય છે। એ જ પ્રમાણે સરકારની જે સૈન્ય શાખાઓ છે, સેના છે, એ જ પ્રમાણે ભારતની જો આપણે વાત લઈએ તો DRDO છે કે આ પ્રકારના જે સરકારી प्रकल्पों छे एनी अंदर पण मनोवैज्ञानिको ए कार्यरत होय छे। सैन्यनी अंदर युद्धना समये अथवा तो शांतिना समये पण मनोविज्ञाननो भरपूर उपयोग ए थई रह्यो छे। ए ज प्रमाणे सामान्य जीवननी अंदर जो आपणे वात लईए तो जे मनोवैज्ञानिक समस्याओ अनुभवता लोको छे, मानसिक समस्यावाळा लोको छे, एमनी माटे चिकित्सा मनोवैज्ञानिक एटले के साइकियाट्रिस्टनी साथे पण तमे कार्य करी शको। ए ज प्रमाणे केरियर गाइडन्स माटे पण तमे मार्गदर्शक तरीके कार्य करी शको। ए ज प्रमाणे जीवनमां सामान्य समस्याओ अनुभवनार लोको एमनी माटे सलाहकार तरीके पण कार्य करी शकाय। કેરિયર ગાઈડન્સ માટે સાયકોલોજિકલ ટેસ્ટિંગ, મનોવૈજ્ઞાનિક કસોટીઓ કરી અને લોકોને એ પ્રમાણેનું માર્ગદર્શન આપવા માટેનું કાર્ય પણ એ તમે કરી શકો। આવા અનેક ક્ષેત્રો, જીવનના દરેકે દરેક ક્ષેત્રોની અંદર એ તમારી કામ માટે, નોકરી માટે એ તમને પ્રાપ્ત છે। આવી ઘણી બધી બ્રાન્ચીસ, ઘણી બધી શાખાઓ કે જેનું નામ પણ હજી સુધી આપણે ન સાંભળ્યું હોય। દાખલા તરીકે ન્યુરોસાયકોલોજી છે, અથવા તો સાયકો ન્યુરો ઇમ્યુનોલોજી છે, અથવા તો એવી અનેક બ્રાન્ચીસ જે છે કે જે તમને અનેક ક્ષેત્રોની અંદર કાર્ય કરવા માટે તક એ પૂરી પાડે છે અને અત્યારની પરિસ્થિતિમાં એવા ઘણા બધા ઉદાહરણો મેં જોયા છે કે લોકો મેડિકલ અથવા તો એની સાથે સંકળાયેલી બ્રાન્ચીસમાં ખૂબ જ સારા ટકા આવ્યા હોય છતાં પણ જવા ઈચ્છતા નથી, તો એવા લોકો માટે મનોવિજ્ઞાન એ ખૂબ જ સુંદર, ખૂબ જ સરસ અને તમને ગમતી હોય એવા પ્રકારની કેરિયર પૂરી પાડી શકે એવો વિષય છે। તમે સાયકિયાટ્રિસ્ટની સાથે પણ કાર્ય કરી શકો છો, તમારું પોતાનું ક્લિનિક ખોલી શકો છો। લર્નિંગ ડિસેબિલિટીવાળા, એ જ પ્રમાણે ADHDવાળા, આવા જે બાળકો છે એ બાળકો સાથે પણ તમે એમને રેમિડિયલ એજ્યુકેશન અથવા તો એમની ટ્રીટમેન્ટનું કાર્ય કરી શકો છો। મેન્ટલ રિટાર્ડેડ જે બાળકો છે એમના સ્પેશિયલ ટીચર તરીકે પણ તમે મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ ગયા પછીથી કાર્ય કરી શકો છો। એ જ પ્રમાણે તમે સાયકોલોજીમાં ग्रेजुएशन कर्या पछी थी MSW जो क्लिनिकल फील्डनी साथे तमे करो छो तो तमे त्यां क्लिनिकल सोशियल वर्कर तरीके पण खूब सुंदर कार्य ए करी शको। आज प्रमाणे डी एडिक्शननु बहु मोटुं क्षेत्र छे। आपणे जाणीए छीए के आजकाल दारू छे, बीडी छे, सिगरेट छे, गुटखा छे अथवा तो ए प्रकारनी जे चीज वस्तुओ छे, हेरोइन छे, हशीश छे, गांजो छे, चरस छे, आना एडिक्टेड लोको पण होय छे। एज प्रमाणे मोबाइलनुं एडिक्शननुं प्रमाण पण खूब वधतुं जाय छे। तो एवा समये आ बधाना डी एडिक्शन माटे पण तमे कार्य करी शको एना निष्णात तरीके पण। अने सरकारो पण हवे डी एडिक्शनना क्षेत्रनी अंदर खूब मोटुं कार्य करी रही छे, त्यारे આવી સરકારી હોસ્પિટલ્સની અંદર પણ તમે કાર્ય કરી શકો। માનસિક સ્વાસ્થ્ય, માનસિક આરોગ્ય એ બહુ મોટું ક્ષેત્ર થતું જાય છે। જેમ શારીરિક સ્વાસ્થ્યની વાત છે એ પ્રમાણે માનસિક આરોગ્યનું ક્ષેત્ર પણ વિકસતું જાય છે। તો માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પણ તમે કાર્ય કરી શકો। જીમ હોય કે એ પ્રકારની જે વ્યવસ્થાઓ છે એમાં પણ આજકાલ સાયકોલોજિસ્ટ એ રાખવામાં આવે છે। દરેકે દરેક શાળામાં હવે ફરજિયાત એક કાઉન્સેલર રાખવા એવું સરકારો તરફથી પણ ફરજિયાત કરવામાં આવ્યું છે, ત્યારે એ ક્ષેત્ર પણ તમારી માટે અવેલેબલ છે અથવા તો ઉપલબ્ધ છે। સાથે સાથે યોગનું જો ક્ષેત્ર આપણે જોવું હોય તો એ ક્ષેત્રની અંદર પણ જે એક રીતે કહીએ તો पॉजिटिव साइकोलॉजी अथवा तो भारतीय मनोविज्ञान एना क्षेत्रनी अंदर आवे छे के जेनु भविष्य आवनारा वर्षों में खूब ज उज्ज्वल छे। आ क्षेत्र में पण तमे तमारी कारकिर्दी अथवा तो तमारू भविष्य ए खूब ज सरस रीते बनावी शको छो। तो मनोविज्ञानना क्षेत्रनी अंदर तमे ग्रेजुएशन, पोस्ट ग्रेजुएशन करो अने आगळ एम फिल इन क्लिनिकल साइकोलॉजी अथवा तो PhD करो तो अनेक क्षेत्रों तमारी माटे खुले छे। आ बधा उपरांत संशोधननुं तो बहु ज मोटुं क्षेत्र ए प्राप्त छे अथवा तो अवेलेबल छे। एटले मनोविज्ञानना क्षेत्रे कारकिर्दी बनाववा मांगता लोको माटे आवा अनेक विकल्पो उपलब्ध छे। खूब टूंकमां खूब थोड़ा समय में तमने माहिती आपी छे, परंतु आना उपरांत पण अनेक विकल्पों मनोविज्ञानना क्षेत्र में प्राप्त छे। आभार।